नमस्कार मित्रों, खबर से .com प्रस्तुत द वर्ल्ड ऑफ वर्ड्स में आपनु फरी स्वागत छे। मित्रों, आजे जे मुद्दानी आपणे चर्चा करवा जई रह्या छे ते मुद्दो दरेक लेवलना विद्यार्थीओ के अंग्रेजी भाषानो उपयोग करनाराओने उपयोगी थई पड़े होय छे। प्राइमरी लेवल होय, इंटरमीडिएट लेवल होय के एडवांस लेवल होय। અને એ મુદ્દો જે છે તેનું નામ છે શબ્દ મૈત્રી, કોલોકેશન। કોલોકેશન એ શબ્દ મૈત્રી એટલે વર્ડ પાર્ટનરશિપ અથવા વર્ડ ફ્રેન્ડશિપ તરીકે કહી શકાય। કોઈ તમને પૂછે કે આપના ખાસ મિત્રો કેટલા છે, તો કોઈ કહેશે કે મારે એક ખાસ મિત્ર છે, કોઈને બે હોય, કોઈને પાંચ હોય, કોઈને પંદર હોય। એવી જ રીતે શબ્દોમાં પણ ખાસ મૈત્રી હોય છે, અમુક શબ્દો સાથે જ જતા હોય છે। ઘણી બધી વાર એમાં કોઈ તાર્કિક કારણ હોતું નથી, દેર ઇઝ નો લોજિક, બસ એ સાથે જાય એટલે જાય। તો આપણે એને પહેલાં સમજવા પ્રયત્ન કરીએ। એની ડિક્શનરીમાં જો તમે ડેફિનેશન જુઓ તો કંઈક આવી છે, કોલોકેશન ઇઝ ધ વે ઇન વિચ સમ વર્ડ્સ આર ઓફન યુઝ ટુગેધર, એટલે કેટલાક શબ્દો સાથે વપરાતો હોય। આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ। તમે સાંભળ્યું હશે કે કમિટ અ ક્રાઇમ, તમે ડુ અ ક્રાઇમ નહીં સાંભળ્યું હોય, મેક અ ક્રાઇમ નહીં સાંભળ્યું હોય, કમિટ અ ક્રાઇમ। તેવી રીતે પોવર્ટી એટલે ગરીબાઈ, આપણે જો એમ કહેવું હોય કે કોઈ વ્યક્તિ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં રહે છે તો હી લિવ્સ ઇન બ્લેન્ક પોવર્ટી, તો એ બ્લેન્કમાં તમારે એક્સ્ટ્રીમલીના અર્થ માટે કોઈ એક વર્ડ જોઈએ છે, તો તમે એબ્જેક્ટ પોવર્ટી કહી શકો, ગ્રાઇન્ડિંગ પોવર્ટી કહી શકો, રાઈટ? તો ગ્રાઇન્ડિંગ અને એબ્જેક્ટ એ પોવર્ટી સાથે સામાન્ય રીતે સાથે જતા હોય છે। હેપી, કોઈ વ્યક્તિ ખૂબ જ ખુશ હોય તો એની ખુશી બતાવવા માટે આપણે એક કોલોકેશન ઇંગ્લિશમાં બહુ વપરાય છે, ડિલિરિયસલી હેપી, એટલે ખૂબ જ આનંદિત છે। તો આવા શબ્દ સમૂહોને આપણે કોલોકેશન કહીએ, આ ફીચરને પણ કોલોકેશન કહેવાય। થોડાક બીજા ઉદાહરણ લઈએ। અહીંયા મેં બે કોલમ લીધી છે, એમાં ડાબા હાથ પર તમને એની અંદર વર્બ્સ છે અને જમણા હાથ પર નાઉન્સ છે। તો વર્બ નાઉન કોલોકેશનની વાત કરીએ છે। મિત્રો, અંગ્રેજીમાં ઘણા બધા પ્રકારના કોલોકેશન હોય, વર્બ એડવર્બ પણ હોઈ શકે, એડજેક્ટિવ અને નાઉન પણ હોઈ શકે, પણ અહીંયા આપણે માત્ર વર્બ અને નાઉનની વાત કરીએ છીએ। તો મિત્રો, સ્ક્રીન પર તમે જુઓ અને તમે જ નક્કી કરો કે કયા વર્બ સાથે કયું નાઉન આવી શકે, કયું તમે વધારે સાંભળ્યું છે। હું તમને થોડો સમય આપું છું નક્કી કરવા માટે। ઓકે, ચાલો આપણે આન્સર જોઈ લઈએ। મેક એ સામાન્ય રીતે અ મિસ્ટેક સાથે વાપરી શકાય આ લિસ્ટમાંથી, તો મેક અ મિસ્ટેક। તમે ડૂ અ મિસ્ટેક કહો તો એ અંગ્રેજીમાં ખોટું કહેવાય। કોઈ તમને એમ કહે કે યસ્ટરડે આઈ ડીડ અ મિસ્ટેક, તો તમારાથી કહેવાય કે યુ આર મેકિંગ અનધર મિસ્ટેક। એક તો પેલી ઓરિજિનલ હતી તે, અને બીજી આ લેંગ્વેજની। સેકન્ડ છે ડૂ અ ફેવર, વિલ યુ પ્લીઝ ડૂ મી અ ફેવર, તો ડૂ અ ફેવર। અને પેશન્સ, ધીરજની વાત કરીએ છીએ તો હેવ પેશન્સ। અંગ્રેજી ભાષા જો સારી રીતે શીખવી હોય તો તમારે ધીરજ રાખવી પડે, ઉતાવળે નહીં ચાલે, હેવ પેશન્સ। આપણે એક બીજું ગ્રુપ લઈએ। અહીંયા મેં ત્રણ, સ્ટ્રિક્ટલી, બિટરલી અને એન્શિયન્ટ, આ ત્રણ વર્ડ્સ લીધા છે, અને રાઇટ હેન્ડ સાઈડ પર મોન્યુમેન્ટ્સ, ફોરબિડન અને કોલ્ડ। તો આમાં તમે મેચ કરો કોલમ એ અને કોલમ બીને, હું તમને સમય આપું છું। ઓકે, તમે નક્કી કરી નાખ્યું હશે, સ્ટ્રિક્ટલી ફોરબિડન એટલે સખત મનાઈ છે। તમે ધારો કે કોઈ પેટ્રોલ સ્ટેશન કે ગેસ સ્ટેશન પાસે જાઓ તો ત્યાં મેચસ્ટિક તમે સળગાવી નહીં શકો, રાઈટ? તમે મોબાઈલ પર વાત નહીં કરી શકો, સિગરેટ નહીં પી શકો, રાઈટ? સ્મોકિંગ અ સિગરેટ ઇઝ સ્ટ્રિક્ટલી ફોરબિડન એટ સચ પ્લેસીસ। પછી બિટરલી, ખૂબ જ ઠંડી હોય તો તમે એને કહી શકો ઇટ વોઝ બિટરલી કોલ્ડ યસ્ટરડે। અને મોન્યુમેન્ટ્સ ધારો કે હોય તાજમહાલ જેવું, તો તમે એમ કહો કે ઇટ ઇઝ એન એન્શિયન્ટ મોન્યુમેન્ટ,
तो मॉन्यूमेंट्स साथ आवशे वर्ड एंशियंट प्राचीन एंशियंट मॉन्यूमेंट्स। तो मित्रों तमने ख्याल आवी ज गयो हशे के आ शब्द मैत्री अंग्रेजी में केटली बधी अगत्यनी छे। ए प्राइमरी लेवल होय इंटरमीडिएट होय के एडवांस होय बधाने माटे आ खूब ज उपयोगी छे अने खास करीने एडवांस लेवल पर तो ये खूब ज अगत्यनुं बनी जाए कि तमे कया शब्दों वापरो छो। आईएल्स के टोफेल के एवी बधी जे परीक्षाओ तमे आपो तो एमां पण कॉलोकेशन ए वोकेबलरीनो खूब ज अगत्यनो भाग कहेवामां आवे छे। अने घणी बधी पब्लिशिंग हाउस कंपनीज जे बधी होय ऑक्सफर्ड से केम्ब्रिज से लॉन्गमेन से ए लोकोए कॉलोकेशन्स माटे बुक्स बनावी छे अने घणी बधी पब्लिशिंग हाउसीसमांथी तमने कॉलोकेशन्सनी डिक्शनरी पण मळी जशे અને ઓનલાઈન કોલોકેશનની ઘણી બધી વેબસાઇટ્સ પણ તમે જોઈ શકો છો। પણ આ મુદ્દો ખાસ યાદ રાખજો કોલોકેશન। હું આશા રાખું છું કે આ વિડીયો આપણને આપ સૌને ખૂબ ઉપયોગી થઈ પડશે। વધુ આવતા અંગે નમસ્કાર। ધર્મેન્દ્ર શેઠ ફ્રોમ સુરત।